રાજકોટ અગ્નિકાંડની ઘટના બાદ પણ નર્મદાનું તંત્ર નિંદ્રામાં છે. સંદેશ ન્યૂઝની તપાસમાં કચેરીઓમાં ફાયર સેફટીનો અભાવ જોવા મળ્યો. જિલ્લા પંચાયત સહિતની કચેરીઓમાં ફાયર સેફટીનો અભાવ છે. જે ફાયરની બોટલો છે તે પણ માત્ર દેખાવ પૂરતી છે. ક્યાંક ફાયરની બોટલોની એક્સપાયરી પૂર્ણ થઈ ચૂકી છે, ક્યાંક અભાવ જોવા મળ્યો છે. એક્સપાયરી પૂર્ણ થવા છતાં આ બોટલ બદલવાની કોઈ તસ્દી લેવામાં નથી આવી. જિલ્લા સેવા સદન સહિતની સરકારી કચેરીઓની બેદરકારી સામે આવી રહી છે. કેટલીક કચેરીઓમાં ફાયરના સાધનો ધૂળ ખાતી હાલતમાં જોવા મળી રહ્યા છે. રાજકોટના અગ્નિકાંડ બાદ ગુજરાતની અંદર અલગ અલગ સરકારી કચેરી તમામ જગ્યાએ ફાયર સેફટીની કેવી સુવિધા છે એના માટે અમે ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ કરી રહ્યા છીએ. હાલમાં અમે નર્મદા જિલ્લા પંચાયત કચેરીમાં છે. નર્મદા જિલ્લા પંચાયત કચેરીમાં જિલ્લાના વિકાસ અધિકારી સહિત અન્ય અધિકારીઓ રહેતા હોય છે, પરંતુ તમે અહીંયા જોઈ શકો કે ફાયર સેફટીને લઈને કેટલી બેદરકારી જોવા મળી રહી છે. તમે જોઈ શકો છો ફાયર સેફટી માટેના જે સિલિન્ડર છે એની તમને બતાવું કે એની ડ્યુ ડેટ છે 6/6/2023 અને 7/6/2022ના દિવસે આ ભરાવવામાં આવ્યો હતો. તમે જોઈ શકો છો કે આ તારીખ ઓવરડ્યુ થઈ ગઈ છે, એટલે માત્ર શોભાના ગાંઠિયા સમાન જ ફાયરના સિલિન્ડરો છે. આવી તમામ સ્થિતિ નર્મદા જિલ્લા પંચાયત અને કલેક્ટર કચેરીમાં જોવા મળી રહી છે. એટલે કે બેદરકારી તો છે જ, અને રાજકોટના અગ્નિકાંડ બાદ હજુ પણ નર્મદા જિલ્લાનું તંત્ર જાગ્યું નથી એવું કહી શકાય. કારણ કે દરેક જગ્યાએ જે સિલિન્ડર છે ફાયરના તેની તારીખ વીતી ગઈ છે, એટલે કે માત્ર ને માત્ર શોભાના ગાંઠિયા સમાન જ આ સિલિન્ડરો લગાવેલા છે. એટલે કે જો નર્મદા જિલ્લાની કલેક્ટર કચેરી કે જિલ્લા પંચાયતની કચેરીમાં કદાચ જો આગ લાગે તો આ સિલિન્ડર કોઈ કામ ના લાગે. ત્યારે જોવાનું રહે છે કે નર્મદા જિલ્લાનું તંત્ર ક્યારે જાગશે, શું કોઈ મોટી ઘટનાની તંત્ર રાહ જોઈ રહ્યું છે કે શું, એ મોટો સવાલ છે. નરેન્દ્ર પેપરવાલા, સંદેશ ન્યૂઝ, નર્મદા.